जय माताजी। आगती 20/10/2022 कच्छ राजपूत क्षत्रिय सभा प्रेरित राजपूत युवा संघ ट्रस्ट द्वारा आयोजित आ कन्या छात्रालयनो ओपनिंग करवा जई रह्या छे। ખાસ કરીને જે ભવ્યાતિ ભવ્ય કદાચ ઇમારત કચ્છભરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ ખાતે મળી રહી છે, સૌ લોકોને આવવા માટે આમંત્રણ, પરંતુ દીકરી બા માટે ખાસ કરીને જે છાત્રાલયનો વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે પરિપૂર્ણ થયો? કારણ કે ભુજ મધ્યે કન્યા છાત્રાલય એકે નહોતો, ત્યારથી સમાજે છેલ્લા 2008-09 એક કન્યા છાત્રાલય બનાવવું તે સમાજમાં મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું। ત્યારબાદ માનનીય પ્રમુખ શ્રી વીરેન્દ્રસિંહજી જાડેજાના નેતૃત્વમાં કન્યા કેળવણી રથયાત્રા કાઢી અને બધા જ ગામોના, આપણે કહીએ છીએ કે આ દીકરીનું એક ભવન હતું દીકરીઓ માટેનું, એટલે માનનીય પ્રમુખશ્રીના આદેશથી અમે કન્યા કેળવણી રથયાત્રા તો કાઢી, પણ એક એવો વિચાર લઈને ગયા હતા સમાજ વચ્ચે કે આમાં માત્ર એક બે કેવા પરિવાર નહીં પણ નાનામાં નાની ભાયાતનું એક એક ગામ પણ એવું ન રહે કે એવું ઘર ન રહી શકે કે તેમનું યોગદાન આમાં ન હોય, તે માટે જ કન્યા કેળવણી રથયાત્રા કાઢી અને સહી બધાનો જ આમાં આર્થિક યોગદાન સાથે આ ભવન બનાવવામાં આવ્યું। ગ્રામીણ વિસ્તારની જે દીકરીઓ અહીં કને અભ્યાસ કરશે, અહીં કને રહેશે, સાથે તેમને જે કોઈ પણ તેમનામાં આવડત હોય અથવા તો જે કોઈ એમના ટેલેન્ટ હોય એના પ્રમાણે એમને કદાચ અહીં કને કામ પણ, જે ગ્રહ ઉદ્યોગ જેવું કહી શકાય એ પણ મળશે, એને લઈને શું સુવિધા શું આયોજન છે? આપણે અત્યારે જે 10 વર્ષથી ચાલુ છે તેમાં પણ જે પણ દીકરી બાઓ ધારો કે વ્યક્તિત્વ સ્પર્ધામાં હોય કે કોઈ સ્પોર્ટમાં હોય છે, બધા દીકરીઓને સપોર્ટ કરવામાં આવે છે, સાથે કદાચ ને કદાચ કચ્છની બહાર જવાનું હોય છે કોઈ દીકરીઓને વ્યક્તિત્વ સ્પર્ધામાં હોય કે કોઈ પણ એમને પરીક્ષાઓ માટે, તો પણ અહીંયા સ્થાનિક અમારા ગ્રહમાતા સાથે જાય છે અને દીકરીઓને કોઈ પણ પરીક્ષામાં પણ સાથે ત્યાં રાખીને અને પરીક્ષાઓને બધું અપાવે છે। ખાસ કરીને વિદ્યાલયનો જે નિર્માણ થવા જઈ રહ્યા છે એટલે એને લઈને કેવી રીતે વિચાર આવ્યો અને અત્યારે શું પ્રક્રિયા છે? અત્યારે ધોરણ 9-12 માધ્યમિક ને ઉચ્ચ માધ્યમિકની જે પ્રક્રિયાઓ ચાલુ થઈ છે અમારી હાઈસ્કૂલની, તો એમાં પણ માત્ર રાજપૂત સમાજની પણ બીજા સમાજના દીકરી પણ અહીંયા સાથે રહી અભ્યાસ કરી શકે તે માટે પણ 9-12ની સ્કૂલ ચાલુ કરવામાં આવશે હાઈસ્કૂલ। જ્યારે આ સમારોહ છે અધ્યક્ષસ્થાને યોજાવાનું છે, માનનીય પ્રમુખ શ્રી વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મુખ્યદાતા શ્રી અનિરુદ્ધસિંહ નોંગુભા જાડેજા પરિવાર જીટીપીએલ અને જે રાજપૂત સમાજના ગૌરવંતા પદ ઉપર બિરાજમાન છે તમામ ધારાસભ્યો મિનિસ્ટરો, શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, પછી કિરીટસિંહ રાણા છે, તમામ ધારાસભ્યો અને શંકરસિંહ વાઘેલા છે, શક્તિસિંહ ગોહિલ છે, તમામ સમાજના મહાનુભાવો અહીંયા પધારવાના છે। સમગ્ર ક્ષત્રિય ભાયાતને શું અપીલ કરશો આ કાર્યક્રમને લઈને? હું પ્રમુખ વતી, ચેરમેન વતી અને તમામ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા અને તમામ સંગઠનો વતી હું ભાયાતને એક મેસેજ આપવા માંગુ છું કે આપણા દીકરીઓનો આ પ્રસંગ છે, આપણા ઘરનો પ્રસંગ છે, એટલે તારીખ 20/10/2022 ખૂબ જ બહોળી સંખ્યામાં 10-15 હજાર સુધી સમાજના ભાઈ બહેનો હાજરી આપે એવી હું અહીંયાથી આમંત્રણ આપું છું। હાર્દિક આમંત્રણ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા પ્રેરિત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ટ્રસ્ટ ભુજ સ્વર્ગસ્થ શ્રી નોંગુભા વિરુભા જાડેજા કન્યા છાત્રાલય બા શ્રી સુરજબા નોંગુભા જાડેજા કન્યા વિદ્યાલય શુભ ઘડી 20/10/2022 ગુરુવાર સવારે 10 વાગ્યે શુભ સ્થળ શ્રી રાજપૂત ક્ષત્રિય કન્યા છાત્રાલય સંકુલ ભુજ મિર્ઝાપર હાઈવે જયનગર ભુજ કચ્છ।